મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનો આજે પાંચમો દિવસ છે. અત્યાર સુધી લાખો શ્રદ્ધાળુઓએ મેળામાં ભાગ લીધો છે. ગોરક્ષનાથ આશ્રમમાં સાધુ સંતો માટે ભોજનનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ભોજન ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ થયો છે. ચાર દિવસથી ભક્તો ભજન ભોજન અને ભક્તિનો સંગમ માણી રહ્યા છે. મહત્વનું છે કે ભવનાથમાં 365 દિવસ નિઃશુલ્ક અન્ન ક્ષેત્ર ચાલે છે, ત્યારે મિની કુંભમાં લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે. જ્યારે 7 વાગ્યે ભવનાથ મહાદેવની મહાઆરતી પણ થશે. આ આરતીમાં પુરુષોત્તમ રૂપાલા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહેશે. તંત્ર દ્વારા પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગતરોષથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. ભવનાથમાં મહાશિવરાત્રિના પર્વને લઈને ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે. મોડી રાત્રે ભવનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી પણ કરવામાં આવશે. શિવરાત્રિ મિનિ કુંભ મેળાનો આજે પાંચમો દિવસ છે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો અહીં ભજન ભોજન અને ભક્તિનો આસ્વાદ માણવા માટે પહોંચી રહ્યા છે. અહીં ગોરક્ષનાથ આશ્રમમાં સાધુ સંતો માટે જમણવારનું આયોજન પણ કરવામાં આવ્યું છે. વધુ વિગતે વાત કરવા અમારા સહયોગી જુહી સીધા જોડાઈ રહ્યા છે. જુહી, હાલ ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? તો આવતીકાલે સમાપન કરવામાં આવશે, ત્યારે આજે સમાપનના આગળના દિવસે મોટી સંખ્યામાં ત્યાં ભક્તો જોડાઈ રહ્યા છે. મિની કુંભ મેળાનો આજે પાંચમો દિવસ છે. શિવરાત્રી મિની કુંભ મેળાનું મહાકવરેજ આપણે પડે પડનું દેખાડી રહ્યા છીએ. મિની કુંભ મેળાનો આ મહા અવસર જેની અંદર ભક્તો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. અહીં તંત્ર દ્વારા પણ તમામ સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. આજે મિનિ કુંભ મેળાનો પાંચમો દિવસ છે. શિવરાત્રી મિનિ કુંભ મેળાનું મહાકવરેજ આપણે દેખાડી રહ્યા છીએ. ત્યારે આપને જણાવી દઈએ કે આવતીકાલે અહીં સમાપન કરવામાં આવશે. અહીં આજે આરતીમાં પુરુષોત્તમ રૂપાલા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહેશે. તંત્ર દ્વારા અહીં પૂરી વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી રહી છે. પોલીસનો અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે માહોલ બતાવીશ કે લોકો કેટલી સંખ્યામાં અહીંયા આવ્યા છે અને મહાદેવના જયારે દર્શન કરવા માટે આવ્યા છે. અન્ન ક્ષેત્રમાં આ તમામે તમામ લોકો અહીંયા ભોજન આરોગશે. ભક્તિ ભોજન અને ભજનનો જે સમન્વય છે તે અહીંયા જૂનાગઢમાં જોવા મળતો હોય છે અને કંઈક આ જ પ્રકારે આ લોકોનો ઉત્સાહ કંઈ બતાવે છે. ન માત્ર સામાન્ય લોકો પરંતુ સાધુ સંતો પણ અહીંયા હજારો ને લાખોની સંખ્યામાં આવ્યા છે. લોકો સાથે વાતચીત કરીશું કે જ્યારે જૂનાગઢમાં મિનિ કુંભ મેળામાં તેઓ આવ્યા છે ત્યારે અહીંયા જે ભક્તિનો માહોલ છે તેને લઈને શું કહે છે. જ્યારે જૂનાગઢમાં અહીંયા ભક્તિનો માહોલ છે, ભોજન ભજન ને ભક્તિ અને આ સાથે મિનિ કુંભ મેળાનું આયોજન, કેટલો ઉત્સાહ? બહુ સરસ છે. અહીંયા દરેક વ્યક્તિ આવું જોઈએ અને સારો છે. આ જૂનાગઢનું બહુ સરસ સ્થાન છે. અહીંયા શિવરાત્રીના દિવસે નાગા બાવાઓની રવાડી પણ નીકળતી હોય છે. હલો, બહુ સરસ મેળાનું આયોજન છે. ખૂબ મજા આવી. ભોજન ભજન અને ભક્તિનો ત્રણેય સંગમ છે. ખૂબ મજા આવે છે. દરેક લોકો આવવું જોઈએ અને ખૂબ મજા કરવી જોઈએ અને એન્જોય કરવું જોઈએ. બિલકુલ. તો આ સાથે જ ભગવાનનો એક નાદ થઈ જાય. જય ભોલેનાથ. શું કહે
કહેશો? આ તો ભજન નો મેળો છે, સંતો નો મેળો છે, નાગા બાવા નો મેળો છે, ગુરુ દત્તાત્રેય નો મેળો છે, ગિરનાર નો મેળો, ભવનાથ નો મેળો, જુનાગઢ નો મેળો, મેળે આવું, મેળે જાવું, મેળે કરવા સારા કામ. ક્યાં વાત છે, તમામ લોકો માં એક ઉત્સાહ છે ને આ ઉત્સાહ અવિરત પણે જળવાઈ રહે, કારણ કે હજી આવતીકાલે જયારે રવાડી નીકળવાની છે તેમાં પણ આ તમામ લોકો ભાગ લેશે અને શિવરાત્રી નો દિવસ એટલે કે અહિયાં ભાંગ નું પણ એટલું જ મહત્વ છે. રીના બિલકુલ જોઈએ, આજે જયારે સાંજે પૂરી વિગતો સાથે અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આજે જયારે